ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થોડા જ મહિનાઓમાં યોજાવા જઈ રહી છે, એવામાં હવે આમ આદમી પાર્ટી કંઈક વધારે જ સક્રિય જોવા મળી રહી છે। લઠ્ઠાકાંડનો મુદ્દો અત્યારે ગુજરાતની રાજનીતિમાં ટોક ઓફ ધ ટાઉન છે, કારણ કે હવે તમામ પાર્ટી એક્ટિવ મોડમાં નજર આવી રહી છે, પોતાની પ્રતિક્રિયા આપી રહી છે લઠ્ઠાકાંડના મુદ્દા પર। પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક મૌન સેવીને બેઠી છે તેવું પ્રતીત થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારના નિવેદન વધારે તેમના તરફથી નથી સામે આવી રહ્યા, અને અહીં માત્ર ને માત્ર અધિકારીઓને જ સામે કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું છે આખો મુદ્દો અને શા માટે ભારતીય જનતા પાર્ટી ચૂપ છે, જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, અને આપની સાથે હું છું સૌમ્યા। ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બરવાળા તાલુકાના ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકાર સફાળી જાગી તો ગઈ, પણ મંત્રીઓ કે રાજકીય નેતાઓ મોઢા સંતાડીને પોલીસ અધિકારીઓને આગળ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે ગુજરાત બહારના ભાજપ શાસન સિવાયના કોઈ રાજ્ય કે શહેરમાં આવી કોઈ ઘટના બને તો ટ્વીટ કરવામાં ઉત્સાહી ભાજપના મંત્રીઓ નેતાઓ આ મામલે 24 કલાકથી સોશિયલ મીડિયાથી સાઇડલાઇન પોતાને કરીને બેઠા છે। ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે હતા, અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે। કેજરીવાલે સૌથી પહેલા ટ્વીટ કરી સવાલો ઉઠાવ્યા છે, જ્યારે કોંગ્રેસ મોડી જાગી છે અને ટોચના નેતાઓએ બરવાળાની મુલાકાત લીધી હતી, ત્યારે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લઠ્ઠાકાંડનો મુદ્દો ચોક્કસપણે ઉપાડશે તેવું લાગી રહ્યું છે। શું કહ્યું છે અરવિંદ કેજરીવાલે, આવો સાંભળીએ। પૂરી ગુજરાત કે અંદર તો નશાબંધી જો કી હુઈ હૈ, ઇન્હોને નશાબંધી કી, નશાબંધી હૈ ગુજરાત કે અંદર, કાગજો મેં નશાબંધી હૈ, કાનૂની રૂપ સે નશાબંધી હૈ, લેકિન ખુલેઆમ જો દો નંબર કી શરાબ બિક રહી હૈ, વો દો નંબર કી શરાબ કૈસે બિક રહી હૈ, ઉસકા મુનાફા કિસકો હો રહા હૈ, કૌન લોગ હૈ ઇસકે પીછે, યે પ્રશ્ન તો સબ લોગ જાનના ચાહતે હૈ। ઇલેક્શન મેં યે મુદ્દા તો યે જરૂર ઉઠાયેંગે, સબસે બડા મુદ્દા તો યે હૈ। બાત કેવલ મુદ્દે કી નહીં હૈ, બાત લોગો કી જિંદગી કી હૈ, લોગો કી જિંદગી જા રહી હૈ। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સામાન્ય જનતા માની રહી છે કે આટલી મોટી ગંભીર ઘટના અને સરકારની ચૂક હોવા છતાં પણ 2-4 પોલીસને સસ્પેન્ડ કરી, 10-15 બુટલેગરોની ધરપકડ કરી, મૃતકોના સગાઓને સહાય ચૂકવી મામલો પૂરો કરી દેશે। ફરી જ્યારે આવા લઠ્ઠાકાંડ સર્જાશે ત્યારે જોયું જશે એમ માની સરકાર અને તંત્ર ચૂપ સેવીને બેઠી છે। ગુજરાતમાં અવારનવાર દારૂબંધીને લઈને સવાલો ઉઠે છે, ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, ક્યાંક પોલીસની રહેમ નજર હેઠળ તો ક્યાંક કાયદાના ડર વિના બુટલેગરો બેખોફ બન્યા છે। ત્યારે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ સુરત અને રાજકોટમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો। એક તરફ પોલીસની છબીને સારી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સવાલ એ પણ થાય કે તંત્ર દ્વારા શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી, શા માટે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, શું પોલીસને તેની જાણ ન હોય તેવું બને ખરા? દારૂબંધીના નિયમોનું પાલન કરાવવામાં તંત્રની પાછી પાની કેમ છે? તો આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે, કોંગ્રેસ મોડે જાગી છે, જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી તો ચૂપ જ નજર આવી રહી છે। એટલે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં લઠ્ઠાકાંડનો મુદ્દો કદાચ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।